नमस्कार दर्शक मित्रों, હું છું વિરલ, ક્ષણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021 સોમવારથી ફિઝિકલ ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. આ અંગે સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીની આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાને લઈને દૈનંદિનની પ્રવૃત્તિઓ, શાળા, વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ફાર્માસિસ્ટના લાયસન્સ માટે ખોટી માર્કશીટ રજૂ કરવામાં આવી છે, જેમાં 14 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ડુપ્લિકેટ માર્કશીટ રજૂ કરવામાં આવી છે, જેમાં ખોટી રીતે ફાર્માસિસ્ટના લાયસન્સ લેવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં ડુપ્લિકેટ માર્કશીટ રજૂ કરવામાં આવી છે. ધોરણ 12ની માર્કશીટ સહિત અન્ય ડોક્યુમેન્ટ પણ ડુપ્લિકેટ રજૂ કરાયા છે. ફાર્મસી કાઉન્સિલ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતા મામલો સામે આવ્યો છે. ડુપ્લિકેટ માર્કશીટ રાજસ્થાન, મધ્યપ્રદેશથી લાવવામાં આવી છે. ડુપ્લિકેટ માર્કશીટ રજૂ કરનાર સામે ફાર્મસી કાઉન્સિલ કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓ સામે ફાર્મસી કાઉન્સિલ ફરિયાદ દાખલ કરશે. ખાખી વર્દી પહેરીને હંમેશા ગુનેગાર વિરુદ્ધ કામગીરી કરતા પોલીસ અધિકારીઓને આપણે જાણીએ છીએ, પરંતુ પોલીસનો એક અલગ ચહેરો પણ જોવા મળ્યો છે. કોરોના કાળ દરમિયાન લોકોમાં નિરાશાનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે લોકો કોઈને કોઈ કારણોસર આપઘાત તરફ વળે છે અને જેના કારણે આપઘાતના કિસ્સાઓમાં પણ વધારો થયો છે, તો તેને ટાળવા ખૂબ જ જરૂરી છે. જેના માટે વડોદરા શહેર પોલીસની સી ટીમ દ્વારા 24/7 એક હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે, જેમાં કોઈ પણ વ્યક્તિ ફોન કરી પોતાની સમસ્યા જણાવી સમાધાન મેળવી શકે છે. જે તે નિરાશ વ્યક્તિને સમજાવવા માટે વડોદરા પોલીસ તંત્ર દ્વારા MS યુનિવર્સિટીના કાઉન્સિલરની મદદ લેવામાં આવે છે અને આપઘાત સુધી પહોંચેલા નાગરિકને પૂરતું માર્ગદર્શન આપવું અને તેમને યોગ્ય નિરાકરણ પણ મળે છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી કરતા રશિયન બનાવટની સ્પુતનિકની ખૂબ જ ડિમાન્ડ છે. હાલમાં ખાનગી કંપની અને ઉદ્યોગોના કર્મચારીઓને ખાનગી હોસ્પિટલના માધ્યમથી આ રસી આપવામાં આવી રહી છે. જોકે અન્ય રસી કરતા સ્પુતનિક રસીને સાચવવાનો ખર્ચ ખૂબ જ વધુ આવે છે. આમ છતાં સક્સેસ રેટ વધુ હોવાના કારણે સ્પુતનિક વી રસી ડિમાન્ડ વધુ છે. અત્યાર સુધી અમદાવાદ અને સુરતની ખાનગી હોસ્પિટલમાં આ રશિયન રસી મળતી હતી, પણ હવે આગામી દિવસોમાં રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા સહિતના શહેરોમાં પણ સ્પુતનિક રસી મળશે. પંજાબ કોંગ્રેસમાં કેપ્ટન અમરિંદરસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચે ભારે ખેંચતાણ થઈ હતી. તે પછી આખરે પંજાબ કોંગ્રેસના પ્રમુખ તરીકે નવજોતસિંહ સિદ્ધુને તાજપોશી થશે. એ કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહ પણ હાજર રહેશે. તેમણે સિદ્ધુનું આમંત્રણ સ્વીકારી લીધું હતું. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજથી ચોમાસુ જામી શકે છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવાર, શનિવારે નવસારી, વલસાડ, ડાંગ, જ્યારે રવિવારે સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને સોમવારે નવસારી, વલસાડ, દમણ, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મુંબઈની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે ચિપલૂન શહેરમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના ઘણા વિસ્તાર ઉપરાંત બસ ડેપો પણ પાણીમાં ડૂબી ગયા છે. લોકો પોતાના ઘરમાં ફસાયેલા છે. શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વાહનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલા જોઈ શકાય છે. અમુક નીચાણવાળા વિસ્તારમાં વાહનો પાણીના વહેણથી સાથે વહેતા જોવા મળ્યા હતા. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.